સુરત શહેરની ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ કોલેજમાં ઈસી, કોમ્પ્યુટર, ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક તથા આઈટીએ દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓ જે લાસ્ટ યરમાં છે તેમણે વર્ષ દરમિયાન બનાવેલી વિવિધ પ્રોજેક્ટનું એક્ઝિબિશન યોજાયું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા. આજે અમારે ત્યાં અહીંયા ફાઇનલ યરના જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને જે પ્રોજેક્ટ સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટનું અંતર્ગત પ્રોજેક્ટ, વિવિધ પ્રકારના પ્રોજેક્ટ જે અમારા વિદ્યાર્થીનીઓએ બનાવેલા છે એ પ્રોજેક્ટનું અહીંયા આજે એક્ઝિબિશન અમે રાખેલ છે. અને એમાં અમારી જે અહીંયા જે બ્રાન્ચ બધી જે ચાલે છે, ઈસી, કોમ્પ્યુટર, આઈટી, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રિકલ, તો આ બધી બ્રાન્ચના અમારે વિદ્યાર્થીનીઓએ એ પ્રોજેક્ટ બનાવેલા છે અને એ પ્રોજેક્ટનું એક્ઝિબિશન ગોઠવેલ છે, જેથી વિદ્યાર્થીનીઓને પણ પ્રોત્સાહન મળે. અને બીજી વસ્તુ એ કે બહારના લોકો આવે, ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ અમારે એક્સપર્ટ આવ્યા છે, તેમજ SVNIT, ત્યાર પછી નવસારી અમારા કોલેજના જે પ્રિન્સિપાલ સાહેબ છે એ પણ અહીંયા આવેલા છે, અને બીજા જે ડિપાર્ટમેન્ટ જે છે એના વિવિધ એક્સપર્ટ આવેલા છે. અને એ લોકો પણ શું છે કે આ પ્રોજેક્ટ જોઈ અને સ્ટુડન્ટને માર્કિંગ કરી અને નંબર આપશે, ત્યાર પછી અમે વિદ્યાર્થીઓને પ્રાઇઝ પણ આપશું. અને જે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે કુલ 405, હા 405 વિદ્યાર્થીનીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે કુલ, બધા ડિપાર્ટમેન્ટના થઈને. હવે વિનર છે એને અમે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એમ ત્રણ દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ પહેલા ત્રણ જે સારામાં સારા પ્રોજેક્ટ હોય એમને અમે ઇનામ આપશું. અને GTUમાં પણ જે સારામાં સારા જે પહેલો નંબરનો જે પ્રોજેક્ટ હોય દરેક ડિપાર્ટમેન્ટમાં એ પ્રોજેક્ટ અમે એ GTUમાં પણ મોકલશું, જેથી GTU પણ અમને વિદ્યાર્થી અમારી વિદ્યાર્થીનીઓને એ પ્રોત્સાહન આપી શકે અને અમારી વિદ્યાર્થીનીઓને એ પણ અમને પ્રાઇઝ આપી શકે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જેમી સાગરે જણાવ્યા અનુસાર દરેક વિભાગને મળીને 405 જેટલી વિદ્યાર્થીઓએ ગ્રુપ વાઇઝ અવનવા પ્રોજેક્ટ બનાવ્યા હતા અને તેનું એક્ઝિબિશન યોજાયું હતું. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા SVNIT તથા ગવર્મેન્ટ ગર્લ્સ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. હું ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ સુરતમાં ભણું છું. આ બધા મારા ગ્રુપ મેમ્બર્સ છે. અમે સાથે મળીને બ્લૂટૂથ કંટ્રોલ હોમ ઓટોમેશન બનાવ્યું છે, જેમાં આપણે ઘરમાં અમે લોકો જે બધા એપ, લાઇટ, પંખા, ફ્રીજ, એસી, માઇક્રોવેવ એ બધું જે છે તે અમે અમારા ફોનના બ્લૂટૂથથી કંટ્રોલ કરીશું. આ અમારું મોડેલ છે. અને તમને કેટલો સમય લાગ્યો આ બ્લૂટૂથ બાબતમાં જે જાણકારી આપવા માટે, કેટલો સમય લાગ્યો બનાવવા માટે? ઓલમોસ્ટ 6 મંથ લાગ્યો છે બધી ઇન્ફોર્મેશન લેતા અમને, ને પછી બીજા 6 મંથ અમને આ બનાવવામાં લાગ્યો છે. એક્ઝિબિશનમાં પ્રોજેક્ટ રજૂ કરીને ઉત્તીર્ણ આવનાર ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.